गुड मॉर्निंग, जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आज धोरण 11 विषय मनोविज्ञान विषय आपणे अभ्यास करवानो छे। गई काले आपणे मनोविज्ञाननुं स्वरूप अने अन्य बाबतो विषे जोयुं, तो तेमां आगळ वधता आज आपणे प्रकरण 1 नी अंदर ज आपणे मनोविज्ञाननो उद्भव विकास एना विषे अभ्यास करवानो छे। अहीं जे तमने भणावामां आवे ए तमारे पाकी नोटमां उतारवानुं छे अने साथे साथे योग्य रीते समझवानो प्रयास करवानो छे, बराबर। तो आपणे जोईए मनोविज्ञाननो उद्भव, मनोविज्ञान कई रीते जन्म्युं अने कई रीते ए विकास पाम्युं एना विषेनी अहीं वात करवामां आवी छे, बराबर। तो चालो जोईए કે માનવીના મન અને વર્તન સમજવાનો પ્રયાસ, હવે પહેલાં તો કીધું છે માનવ વર્તનને સમજવાનો પ્રયાસ મનોવિજ્ઞાન કરે છે। આ જે છે એ જૂનો છે, ઘણા ટાઈમથી માનવ વર્તનને સમજવાના પ્રયાસો થાય છે। ભારતમાં અનેક ઋષિ મુનિઓ વિદ્વાનો જેવા ભરત મુનિ, પતંજલિ, ચાણક્ય વગેરે ગ્રીસ રોમ જેવા દેશોમાં એરિસ્ટોટલ, પ્લેટો એમને પણ આવા વર્તનોને સમજવા માટે પ્રયાસ કરેલા હતા, બરાબર। હવે જોઈએ તો આ તાત્વિક જ્ઞાનીઓ છે એ માનવ વર્તનને સમજવા પ્રયાસો કર્યા, ત્યારબાદ શું થયું? તો કે તત્વજ્ઞાની પદ્ધતિનો ઉપયોગ તો થતો હતો। હવે આગળ જતા આ જે એરિસ્ટોટલ છે એના સમયગાળો છે એને મધ્યયુગ કહેવાય છે, મધ્યયુગ એરિસ્ટોટલના ગાળામાં હતો। હવે આ સમય શું થયું કે આ જે વિષય, આ જે જ્ઞાનની શાખાઓ હતી એ રૂંધાવું એટલે રૂકાવટ આવવી, એમાં અડચણ ઊભી થવી। હવે શું થયું? તો કે 16મી સદી ઈસવીસન 1600થી તાત્વિક પ્રશ્નો હતા એનું ચર્ચા કરવામાં આવે કે આ શા માટે છે, આ કઈ રીતે બને છે, આ ઘટના બને છે તો એની પાછળ કયું કારણ જવાબદાર છે। આવી તાત્વિક ચર્ચાઓ ખૂબ પ્રમાણમાં થઈ, ત્યાર પછી શું થયું? તો કે આગળ જતા આ જે વિચારકો છે, ચિંતકો છે, તાત્વિક વૈજ્ઞાનિકો છે તે શાના પર આવ્યા? તો કે મન અને બુદ્ધિ પર, ઉદ્ભવ સ્થાન માટે। આજે તાત્વિક પ્રશ્નોના ઉકેલની અંદર આગળ જતા શું થયું? તો કે મન અને બુદ્ધિ પર તેઓ વિચારવા લાગ્યા, ચિંતન કરવા લાગ્યા। મન શું છે, માણસની બુદ્ધિ શું છે એના વિશે ચર્ચાઓ કરવા લાગ્યા। ત્યાર પછી શું થયું? આધુનિક યુગમાં જે મનોવિજ્ઞાન છે એને એક વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સારી રીતે ચકાસી શકાય એવા એક પ્રયોગાત્મક, જેને ધર્મમૂળથી જાણી શકાય એવી રીતે એવા સ્વરૂપનો યશ આપવામાં કોનો ફાળો છે? તો કે વિલિયમ વુન્ટ। વ્યવસ્થિત અને પ્રયોગાત્મક, જેને કોઈક પદ્ધતિઓ પ્રયુક્તિઓનો ઉપયોગ કરી અને વિદ્યાર્થી મિત્રો અને યોગ્ય રીતે એક વિષય તરીકે સ્થાપવામાં આવ્યો, એટલે કે આ જે પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? તો કે વિલિયમ વુન્ટને ફાળે જાય છે। ઓપ્શનમાં કે ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે છે, માટે બરાબર નોંધી લેવું। હવે શું? તો કે આ વિલિયમ વુન્ટે પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો, એટલા માટે શું થયું? તો કે એ છે વુન્ટ એ મનોવિજ્ઞાનના પિતા ગણાય છે, મનોવિજ્ઞાનના જનેતા ગણાય છે। હવે આગળ જોઈએ તો આ સિવાય વુન્ટ અને એમના સાથીદારો એટલે અન્ય મનોવૈજ્ઞાનિકોએ મનના વિશ્લેષણમાં મન છે એને ખૂબ ગહનતાથી સમજવા માટે પ્રયાસ કરેલા હતા, અને તેઓ આજે છે વુન્ટ અને તેમના સાથીદારો એ શેમાં રસ ધરાવતા હતા? તો કે મનનું વિશ્લેષણ કરવામાં, મનને જાણવામાં રસ દાખવતા હતા। એમને શું કર્યું? તો કે એમને મનની રચના કેવી છે, એમને મનની રચના કઈ પ્રકારની છે એ જોવા માટે શું કર્યું? તો કે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો। શેનો ઉપયોગ કર્યો? આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ। તો વિદ્યાર્થી મિત્રો સમજી લો, આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે વળી શું? તો કે આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે વ્યક્તિના અંતર્મનમાં પડેલી બાબતોને સમજવા માટે વપરાતી પદ્ધતિ, એટલે આંતરનિરીક્ષણ પદ્ધતિ। જે તમે છો, તમે તમારા વિશે શું સમજો છો, તમે તમારી જાતને કઈ રીતે વિચારો છો એ હું નથી જાણી શકતી, તમે ખુદ જાણો છો, તો
તમે તમે જ તમારી બાબતોને અભિવ્યક્ત કરો, તમે જ તમારી બાબત તમારામાં પડેલી બાબતને શોધી કાઢો. આ જે તમારી બાબત તમે જ શોધી કાઢો એ બાબત શું છે? આંતરનિરીક્ષણ પદ્ધતિ, બરાબર. હવે તેના લીધે શું થયું વિદ્યાર્થી મિત્રો, જુઓ કે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થવાથી એક માનસિક જે પ્રક્રિયા છે એનો શું થયું? ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો. હવે આ જે માનસિક પ્રક્રિયાનો ઊંડાણપૂર્વક આંતરનિરીક્ષણ પદ્ધતિ દ્વારા અભ્યાસ થયો, એના લીધે રચનાવાદી તરીકે આ જે અભ્યાસ છે ઓળખાય છે. કોનો અભ્યાસ? ઊંટ અને તેમના સાથીદારો, તેમના સાથીદારો અને ઊંટ દ્વારા થયેલા અભ્યાસ, જેના આધારે રચનાવાદી અભિગમ જન્મે છે. આ થયો રચનાવાદી અભિગમ, બરાબર. હવે તમને વ્યાખ્યામાં પૂછવામાં આવે કે રચનાવાદી અભિગમ એટલે શું, તો આ પ્રમાણે તમારે સમજૂતી સ્પષ્ટ કરવાની. હવે તેથી ક્રમિક રીતે આપણે આગળ જોઈએ. આમાં ઘણા બધા અભ્યાસલક્ષી વાદો આપેલા છે ઉદ્ભવ અને વિકાસમાં. હવે આધુનિક મનોવિજ્ઞાને હવે આંતરનિરીક્ષણ પદ્ધતિ બીજા મનોવૈજ્ઞાનિકોએ સ્વીકારી. હવે આમાં ઘણા અપવાદરૂપ હોય, બરાબર. કેટલાને ગમતું હોય, કેટલાને ન ગમતું હોય, ઘણા સ્વીકારે, ઘણા ન સ્વીકારે. હવે તેને શું કીધું કે આંતરનિરીક્ષણ પદ્ધતિની અંદર વ્યક્તિ પોતે જ પોતાની જાતને સમજે છે, અહીંયા બીજા કોઈને તો કંઈ ખબર પડતી નથી. તો આ બાબત છે એ સ્પષ્ટીકરણ માટે યોગ્ય રીતે બીજા પાસે રજૂ કરવા માટે યોગ્ય ન કહેવાય. હવે તમે જે તમારા પ્રતિભાવો આપો, તમને પૂછવામાં આવે કે તમે કેવા છો, તો તમે તો સારા જ પ્રતિભાવો આપવાના. તમે તમારામાં નબળાઈ પડેલી હોય એને તમે વર્ણવવાના નથી કે કહેવાના નથી, સબળા પાસાઓને જ કહેવાના. તો ત્યારે શું થાય, એ જે નિરીક્ષણ છે એ નિષેધાત્મક કે મુશ્કેલી અનુભવતું બને છે, અથવા તો એમાં કેટલીક ખામીઓ રહી જતી હોય છે. એટલે ઘણા મનોવૈજ્ઞાનિકો શું કહે છે કે રચનાત્મક મનોવિજ્ઞાનમાં આંતરનિરીક્ષણ પદ્ધતિ દ્વારા જે અભ્યાસ થયો છે તે બરાબર ન કહેવાય, એટલે તે આ પદ્ધતિને સ્વીકારતા નથી. હવે શું થયું આગળ, તો કે એમાં જ ઊંટે લિપ્ઝિંગમાં એક પ્રયોગશાળા સ્થાપી, હજી આગળ અભ્યાસ કરવા માટે, માનવ વર્તનના અભ્યાસ કરવા માટે એમને એક લિપ્ઝિંગમાં પ્રયોગશાળા સ્થાપી. હવે તમને પૂછવામાં આવે કે લિપ્ઝિંગમાં પ્રયોગશાળા કોને સ્થાપી, તો ઊંટે, કે ઊંટે માનવ વર્તનને સમજવા માટે ક્યાં પ્રયોગશાળા સ્થાપી, તો તમારે લિપ્ઝિંગમાં એવું લખવાનું, બરાબર. હવે એમાં કેમ્બ્રિજ, મેચ્યુટનમાં, અમેરિકનમાં મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સે પ્રયોગશાળા સ્થાપી, માનવ મનને સમજવા માટે નવો અભિગમ ઊભો થયો. હવે શું છે, નવ્ય અભ્યાસ તરફ આ વિજ્ઞાન આગળ વધે છે, તેમાં મનની રચનાના સ્થાને તેને વાતાવરણ સાથે કાર્ય પાડવાની બાબતો ધ્યાનમાં લીધી છે. એટલે જે માનવ વર્તન છે એને સમજવા માટે હવે કઈ બાજુ જાય છે, તો કે મનુષ્ય શું કાર્ય કરે છે એ તરફ તે અભ્યાસ કરવા દોરાઈ જાય છે. એટલે કે હવે એ માનવ કાર્યની બાબતને મહત્ત્વ આપતું થયું છે. એટલે માણસ જે વાતાવરણમાં રહે છે તે વાતાવરણમાં રહીને કેવા કાર્યો કરે છે તે બાબતનો અભ્યાસ કરે છે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, આના લીધે જે આ કાર્ય આધારિત અભ્યાસ થયો, આશાના આધારે હતો, તો કે મનના આધારે, ત્યાર પછી શું થયું, તો કે કાર્યના આધારે અભ્યાસ આચર્યો પ્રયોગશાળા દ્વારા. તો કાર્ય આધારે જે અભ્યાસ થયો તેના લીધે શું થયું, તો કે કાર્યવાદી અભિગમનો ઉદ્ભવ થયો. પહેલો અભિગમ રચનાવાદી, બીજો અભિગમ કાર્યવાદી. હવે કાર્યવાદી અભિગમ તરીકે આ અભિગમ ઓળખાય છે. હવે આગળ જતાં શું થયું, તો કે 20મી સદીની શરૂઆતમાં જર્મનીમાં રચનાવાદની સામે સમષ્ટિવાદ અભિગમ ઊભો થયો. આ જે રચનાવાદ છે એની સામે સમષ્ટિવાદ, ગેસ્ટાલ્ટ સાયકોલોજી એવો એક વાદ ઊભો થયો. હવે એમાં કોનો ફાળો છે, તો કે કોહલર, કોફકા અને વર્ધીમરનો ફાળો છે. આ કોહલર, કોફકા અને વર્ધીમર એ શેમાં અભ્યાસ, કયા અભિગમનો અભ્યાસ કયા અભિગમ દર્શાવે છે, તો આપણે કહેવાનું કે આ રચનાવાદી ગેસ્ટાલ્ટ સમષ્ટિ ગેસ્ટાલ્ટ સાયકોલોજી
गेस्टाल्ट साइकोलॉजी में कोहलर कोफ्का अने वर्धिमरनो समावेश थाय छे। हवे ते शुं कहे छे के मननी रचनाना स्थाने प्रत्यक्षीकृत अभिगम अभ्यास प्रत्यक्षीकृत अनुभव संगठन जे तमारी सामे देखाय छे जेने तमे समग्रतया जोवानो प्रयास करो छो एवी बाबतनो भार मूक्यो छे। हवे टुकड़े टुकड़ा नहीं तमे तमारी सामे जे एक वस्तु राखवामां आवे एने तमे कई रीते जोवो छो कई रीते बधी बाबतोने एकत्रित करीने समूह रीते जोवो छो ए बाबत पर अभ्यास करे छे। दाखला तरीके तमारी सामे छूटी छूटी वस्तु अथवा तमने कोई ऊंची टेकरी पर लई जाए अने कहेवामां आवे के सामे शुं देखाय छे तो तमे बगीचो होय तो बगीचो एम कहेशो एमां तमे एम नहीं कहो के न्यां पाणीनो परब छे न्यां झाड छे तेनी सामे हिंचका छे एम नहीं परंतु समग्र लक्षी तमे वर्णन करीने कहेशो। आ थयुं संगठनना नियम आधारित प्रत्यक्षीकृत अनुभव। हवे આપણે જોઈએ તો આગળ જતાં શું થાય છે તો કે 20મી સદીમાં રચનાવાદી સમષ્ટિવાદનો ઉદ્ભવ હવે પ્રતિક્ષીકૃત બાબતને પ્રાધાન્ય। હવે આનું જ ઉદાહરણ લઈએ તો આપણે જ્યારે ફિલ્મ જોઈએ છીએ ત્યારે ખરેખર આપણી નજર સામે સ્થિર ચિત્રો ઝડપથી બદલાતી જતી હારમાળા પસાર થાય છે। આપણે આપણે પ્રત્યક્ષીકૃત અનુભવ વસ્તુ સ્થિતિ કરતાં વધારે હોય છે। આપણા અનુભવો સમગ્રતયા સમગ્રલક્ષી હોય છે એટલે આપણે જે જોઈએ છીએ તે એકાએક આપણી ફિલ્મની પટ્ટી પરથી ચિત્રો જતા હોય છે પરંતુ આપણે તેને ઝડપથી સંગઠનના નિયમ મુજબ પ્રત્યક્ષીકૃત ગ્રહણ કરવા માટે પ્રયાસ કરીએ છીએ। હવે આ વુંટના અને આ ત્રણેય વર્ધિમર કોહલર અને કોફકાના કાર્ય પછી અભિગમ પછી હવે કોણ આવે છે તો કે જ્હોન વી હોટસન જેને પણ માનવ વર્તનને ગહેરાથી સમજવા પ્રયાસ કર્યો છે। એમના મનોવિજ્ઞાનના વિષયવસ્તુ તરીકે એમણે શું લીધું છે તો કે મન અને ચેતનાનો એને વિરોધ કર્યો છે। વિષયવસ્તુમાં જે મનોવિજ્ઞાનના વિષયવસ્તુમાં અહીં જે મન કીધું હતું મન અને ચેતનાનું વિજ્ઞાન છે એવું આગળ આપણે કીધું હતું એ બાબતનો જ્હોન બી હોટસન છે એ વિરોધ કરે છે। હવે એ શાના ઉપર આવે છે એ કઈ બાબતનો અભ્યાસ ધરાવે છે તો જે હવે તમને ઓપ્શનમાં એ પૂછવામાં આવે તો ખાસ યાદ રાખજો જ્હોન બી હોટસન તે વર્તનવાદી તરીકે ઓળખાય છે એ માત્ર વર્તનને જ મનોવિજ્ઞાન તરીકે ઓળખાવા માગે છે। આ જે વોટસન છે એમ જ શરીરશાસ્ત્રીઓમાં ઇવાન પેટ્રોવિચ પાવલોવ તમે નામ સાંભળ્યું છે હજી આગળ પ્રયોગ આવશે ખૂબ સરસ મજાનો છે વિદ્યાર્થી મિત્રો એમને કૂતરા પર પ્રયોગ કરેલો હતો। હવે ઇવાન પેટ્રોવિચ પાવલો છે એમણે જે અભિસંધાનનો પ્રયોગ કર્યો છે એના લીધે શું થયું તો કે વોટસન પર એની ઊંડી અસર પડી કોના પ્રયોગની પાવલોવના અને એની અસર જ્હોન બી હોટસન પર ઊંડી પડી એટલે વર્તનવાદી તો હતો જ હવે આ વર્તનનો અભ્યાસ કરે છે અને પાવલો પણ અભિસંધાનની પ્રક્રિયાની અંદર શાસ્ત્રીય અભિસંધાનની પ્રક્રિયાની અંદર માનવ વર્તનને જાણવા માટે પશુઓ પર જે પ્રયોગો કરે છે એની અસર વોટસન પર પડી એવું કહેવામાં આવે છે। વોટસન શું કહે છે વોટસનના મત મુજબ કે વોટસન એટલામાં આ વિરોધ કરે છે એ બાબત રજૂ કરતાં શું કહે છે કે મનને તો જોઈ શકાતો નથી જોઈ શકાય ન જોઈ શકાય કોનું મન શું હોય આપણને ખબર નથી અને આંતરનિરીક્ષણ વ્યક્તિગત હોવાથી અન્ય વ્યક્તિ દ્વારા ચકાસી શકાતી નથી આપણે જોયું ને આંતરનિરીક્ષણ પદ્ધતિમાં કંઈ બીજી વ્યક્તિ જાણી શકે નહીં એવી જ બાબતને ધ્યાન આપવું જોઈએ કે જે ચકાસી શકાય। હવે વોટસન શું કહે કે જે પ્રત્યક્ષ જોઈ શકાય જેની ચકાસણી થઈ શકે એવી બાબતનો જ અભ્યાસ કરવો જોઈએ એટલે માનવ મનોવિજ્ઞાને વર્તનના વિજ્ઞાન અથવા ઉદ્દીપક સામે અપાતી પ્રતિક્રિયાઓ જેનો અભ્યાસ વસ્તુલક્ષી થવો જોઈએ વસ્તુલક્ષી એટલે સચોટ અને ચકાસી શકાય તેવો। હવે આ વર્તનવાદી અભિગમના લીધે શું થયું તો કે નવ્ય વર્તનવાદી માત્ર વર્તનવાદી અભિગમ ન રહેતા ધીમે ધીમે તેમાં પરિવર્તન આવતા અને નવું જ્ઞાનનું ઉમેરણ થતાં શું થયું તો કે નવ્ય વર્તનવાદી અભિગમ આવ્યો એમને આપણે નવ્ય વર્તનવાદી અભિગમ તરીકે ઓળખશું। હવે નવ્ય અભિગમની અંદર કોનો કોનો સમાવેશ થાય છે
तो के स्किनर टॉलमेन અને ગથરી આ જે ત્રણ મનોવૈજ્ઞાનિકો છે તેનું કાર્ય નવ્ય વર્તનવાદીની અંદર જોવા મળે છે. વોટસનના વર્તનવાદે ઘણા દાયકા સુધી મનોવિજ્ઞાનમાં આધિપત્ય જમાવ્યું. ઘણા સમય સુધી એમને આ વિષય પર કાર્ય કર્યું અને એના મંતવ્યો આગળ વિકસ્યા. હવે ત્યાર પછી બીજો મનોવૈજ્ઞાનિક આવે છે સિગમંડ ફ્રોઇડ, જે માનવ વર્તનની અજાગ્રત ઈચ્છાઓ પર ભાર મૂકે છે કે માણસની જે બહાર નથી દેખાતી એવી આંતરિક ઈચ્છાઓ શું છે, અપેક્ષાઓ શું છે તેના પર ભાર મૂકવામાં આવે છે. એ આ સિવાય ઈચ્છાશક્તિ સિવાય માનવીની સ્વતંત્રતા, આંતરિક સંભાવના એને વિકાસવાની બાબતો પર ભાર મૂકે છે. માણસ સ્વતંત્ર કઈ રીતે રહી શકે, તે સ્વતંત્ર વાતાવરણમાં રહી એને કઈ રીતે વર્તન કરી શકે એ બાબત પર તેણે ભાર મૂક્યો છે. હવે તે શું કહે છે, આ સિવાય તેણે શું કીધું કે આ અભિગમની અંદર કુદરતી રીતે વિકસવું, કુદરતી રીતે માણસ વિકસવો જોઈએ અને એનું વર્તન પણ કુદરતી રીતે હોવું જોઈએ. કોઈ આમ ઉપર ચલું નહીં, દેખાવ પૂરતું નહીં, બરાબર. તેમણે સંઘર્ષને ગતિશીલતા પ્રગટીકરણ તરીકે ઓળખવામાં આવ્યું છે. માનવ વર્તને અજાગ્રત ઈચ્છાઓ અને સંઘર્ષના ગતિશીલ પ્રગટીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આ સિગમંડ ફ્રોઇડ છે એનો આ જે વિચાર છે એને આપણે સંઘર્ષના ગતિશીલ પ્રગટીકરણ તરીકે ઓળખશું. મનોવિશ્લેષણ, હવે તમારા માટે શબ્દ અઘરો હશે, મનોવિશ્લેષણ. તો મનોવિશ્લેષણની અંદર શું હોય છે, તો કે મનોવિશ્લેષણની અંદર વ્યક્તિમાં માનસિક ખામીઓ શું છે અને આ માનસિક ખામીઓ કઈ રીતે દૂર કરી શકાય છે, આવી માનસિક રોગો જે હોય છે એના વિશેની ગહેરી સમજ હોય છે. આમ મનોવિજ્ઞાનની અંદર મનોવિશ્લેષણવાદ છે, ત્યાર પછી મનોવિશ્લેષણવાદનો જન્મ થાય છે. જે મનોવિશ્લેષણવાદ માનસિક રોગી માટે, માનસિક રોગોના નિવારણ માટે ઉપયોગી બને છે. મનોવિશ્લેષણવાદ એમ જણાવતો હતો કે માનવી અજાગ્રત ઈચ્છાઓ કે સુખ પ્રાપ્તિ કરવાની ઈચ્છાઓ, ખાસ કરીને જાતીય ઈચ્છાઓથી પ્રેરિત થાય છે ત્યારે માનવતાવાદી અભિગમનો ઉદ્ભવ થાય છે. માનવતાવાદી અભિગમનો ઉદ્ભવ ક્યારે થાય છે, તો આપણે જે કહી એ આગળની બાબતો નોંધવાની. ત્યાર પછી કાર્લ રોજર્સ, અબ્રાહિમ માસ્લો એ માનવીની ઈચ્છાશક્તિઓ પર એમણે અભ્યાસ કર્યો અને એની આંતરિક સંભાવનાનો વિકાસ પણ એમણે શું કીધું, એમણે પણ આંતરિક સ્વતંત્રતા અને આંતરિક સંભાવના અને કુદરતી ઈચ્છાનો વિકાસ પર ભાર મૂક્યો. કોને, આ ત્રણે મનોવૈજ્ઞાનિકોએ. આગળ જતા 20મી સદીના ઉત્તરાર્ધમાં, એટલે આગળ એના પહેલી ભાગથી બીજા ભાગમાં શેનો ઉદ્ભવ થયો, તો કે 20મી સદીના ઉત્તરાર્ધમાં બોધાત્મક અભિગમનો ઉદ્ભવ થયો. હવે ક્રમિક રીતે તમારે છે ને તમારી નોટમાં રફ કરી લેવાનું કે પહેલો અભિગમ કયો અને કયા મનોવૈજ્ઞાનિકો, બીજો કયો અને એને અનુરૂપ કયા મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો. હવે બોધાત્મક મનોવિજ્ઞાન છે એમાં શું છે કે જે આપણે વિશ્વ કેવી રીતે જોઈએ છીએ, અત્યારે તો આપણે વર્તમાનમાં જીવવાનું છે, જ્યાં છીએ ત્યાં શું સ્થિતિ છે અને આગળ શું થવાનું છે એ બાબત પર વિચારતા આપણે આ જે બોધાત્મક મનોવિજ્ઞાનનો આશરો લઈએ છીએ. તો વિશ્વ કેવી રીતે જોઈએ છીએ આ બાબત પર પ્રકાશ પાડે છે. બોધન એ જાણવાની પ્રક્રિયા છે, બુદ્ધિ દ્વારા આપણે સમજી શકીએ છીએ, જાણી શકીએ છીએ. એમાં વિચારણા, સમજ અને જોવું અને યાદ રાખવું એવી બાબતો ધ્યાનમાં લેવામાં આવી છે. હવે આજનો આધુનિક યુગ છે એ આધુનિક યુગમાં ખૂબ જ માણસે વિકાસ કર્યો છે, ત્યારે શું થયું, ઓટોમેટિક એકદમ ઝડપી બધી પ્રોસેસો થવા લાગી, એના લીધે ચોક્કસ પ્રકારની સિસ્ટમો આવવા લાગી. મનોવૈજ્ઞાનિકે માનવ અને કોમ્પ્યુટરની જેમ માહિતીની પ્રક્રિયા કરતાં સિસ્ટમ તરીકે ઓળખાવી છે. એટલે કે અત્યારે જે આપણે કોમ્પ્યુટરનો યુગ ગણાય છે એમાં આ અભ્યાસો
ઉમેરાયા અને એને એને કોમ્પ્યુટરના યુગ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયાઓ અને માનવ વર્તનને આજે આધુનિકતામાં વિચારણા વિચાર ક્રાંતિ બૌદ્ધિક અને તર્ક સ્વરૂપે ઓળખવામાં આવે છે. આ બોધાત્મક મનોવૈજ્ઞાનિકોએ માનવ અને મનની જેમ માહિતીની પ્રક્રિયા કરતાં સિસ્ટમ તરીકે ઓળખાવી છે. તેના મતે મન એ કોમ્પ્યુટર જેવું છે. કેવું કીધું? કોમ્પ્યુટર જેવું. જેમ કોમ્પ્યુટરમાં ફટાફટ કામ થાય એમ મન પણ ગમે તે કામ જલ્દી કરી લેતું હોય છે. માહિતીને સ્વીકારે છે, પ્રક્રિયા કરે છે, બદલે સંગ્રહ કરે છે અને જરૂર પડે ત્યારે બહાર એના પ્રતિભાવો આપે છે. આ સમજૂતી થઈ આપણી મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ અંગેની અને અહીં જે અભિગમો દર્શાવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ એટલું અભ્યાસ આપણે અહીં રાખીએ. આવતીકાલે આગળ જોશું. આભાર.